સાડી ચારસો વર્ષ પહેલાંની કહાની છે, માં ભગવતી માં મેરડી, વરાહલાખાની મેરડી. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લોગમાં ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોવાથી આપ તમામ મિત્રોને મારા દિલથી હેપી નવરાત્રી. આજે આપણે મુલાકાત લેવાના છીએ ગામમાં આવેલ ભગવતી શ્રી મેલડીમાંના, અને ત્યાં બિરાજમાન છે ભગવતી શ્રી મેલડીમાં, અને ત્યાં બાખલકિયા પરિવારમાં પૂંજાય છે, અને તે ધાર્મિક સ્થળ છે અને ઇતિહાસ પ્રસિદ્ધ છે, અને તેની વિશે આપણે માહિતી લઈશું અને ત્યાં જઈને તેના દર્શન કરશું. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને તેના ઇતિહાસ વિશે જાણીશું, અને આ તમામ વિગતોને જાણવા માટે અમારા સાથે જોડાયા રહો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડલી ગામમાં. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ વડલી ગામમાં રસ્તો જાય છે, અને આ તમે મારી પાછળ છે તે આ મહુવા ભાવનગર હાઈવે રોડ છે, અને અહીંયા તાલુકા ઓફિસ પણ આવેલી છે મહુવા તાલુકા. અને અત્યારે ખૂબ જ સરસ મજાનો વાતાવરણ છે, તો ચાલો તમે મારી સાથે જોડાયા રહો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેલડીમાંના મંદિરે, તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરીશું. મિત્રો આપણી સાથે છે ચિરાગભાઈ બાખલકિયા, તે માતાજી મેલડીમાંના ભુવા છે, અને આપણી સાથે છે ગુણવંતભાઈ બાખલકિયા. તો આપણે તેની પાસેથી તેના ઇતિહાસ વિશે માહિતી લેશું. જય માતાજી. કહેવાય છે કે પહેલાંના અમારા વડવા ખેતીવાડી કરતા હતા અને શેરડીનો વાઢે પણ કરતા હતા, અને ઘણા સમય પહેલાંની આ વાત છે. પહેલાં અમારા વડવાએ શેરડીનો વાટ કરેલો, અને બાજુમાં જ તે દેવી પૂજકનો વાસ રહેતો હતો. ત્યાં એને માતાજીનો માંડવો કરેલો, અને એમાં શેરડીના મંડપ માટે ચાર હાટાની જરૂર પડી, એટલે એ લેવા માટે ત્યાં અમારા વડવાની પાસે આવ્યા, અને એમને કીધું બદલામાં કંઈક આપવું પડે. તો એમની પાસે પૈસા નહીં, પણ શેરડીના હાટા તો આપ્યા, પણ એણે કીધું અમારા માતાજી છે અમે તમને આપીએ, તો અમને શેરડીના હાટા આપો. તો મારા ભગવતીને એને પ્રાર્થના કરી અને દિલથી અને માતાજીને અંતર્યામીથી કીધું કે માં ભગવતી, આજે તમે બાખરકિયા કુટુંબ વડલી ગામમાં એના તમે વાસ કરો અને એના ધારેલા કામ કરજો અને એના ઘરે રહો. એમ કરી અને એ માતાજીના શેરડીના હાટા લઈ અને એના દેવી પૂજકના ઘરે ગયા. તો ત્યાં એને માતાજીનો માંડવો કર્યો, પણ ત્યાં માતાજી આવ્યા નહીં. તો એ સમયે રાવળે કહ્યું
કે ભાઈ તમારી કાંઈક ગમે એ ભૂલ થઈ છે. તો ત્યારે એને જેણે શેરડીના હાથા લાવ્યો એને કહ્યું કે ભાઈ મેં માતાજીને બાખરકિયાના કુટુંબમાં માતાજીને આપ્યા છે, એટલે ત્યાં રજૂ ન થયા. તો ત્યારથી પછી બાખરકિયાના ઘરે એ લોકો આવ્યા અને એક વ્યક્તિને બોલાવ્યો અને ત્યારબાદ એ આવ્યા અને માતાજી એના ખોળે રજૂ થયા અને કહ્યું કે મને બાખરકિયા કુટુંબમાં વડલીની અંદર તે આપી તો હવે હું આ કુટુંબમાં ન રહું. ત્યાર પછી માતાજીને વિનંતી કરી અને માતાજી એના ખોળે આવી અને માતાજીના માંડવા પૂરતી એનું કામ કરી અને ફરીથી બાખરકિયા કુટુંબમાં વડલીમાં એ પધાર્યા. અમારા ભાગ્ય કહેવાય, કિસ્મત કહેવાય, સારું કહેવાય કે ભગવતી અમારા કુટુંબમાં પધાર્યા અને માતાજીને કહ્યું કે તમારું જે કાંઈ કામ અટકતું હશે તો મા ભગવતી પૂરું પાડશે, કોઈને ટેન્શન જેવું રહેશે નહીં. ત્યારથી અમારા કુટુંબમાં ભગવતીને અમારા વડીલો લાવ્યા અને ત્યારથી પૂજન કરીએ છીએ. અને ત્યાર પછી અમારા કુટુંબની કોઈ વસ્તુ ગઈ હોય, ખોવાઈ હોય, છોડાઈ ગઈ હોય, મા ભગવતીને અંતર્યામીથી પ્રાર્થના કરે તો એ 3.5 દિવસ, 3.5 મહિના, 3.5 વર્ષમાં પણ એ મા ભગવતી પાછું લાવી દેશે. એવું જ નહીં પણ આખા ગામની અંદર મા ભગવતી બાખરકિયાની મેળડી વડલીની અંદર બાખરકિયાની મેળડી તરીકે માનતા કરે તો પણ એનું કામ માતાજી પૂરું પાડે છે અને પરસા આપે છે. આમ તો દરેક થળામાં ભગવતી મેળડીમાંનો વાસ હોય છે પણ અમારા કુટુંબની અંદર માતાજી આવીને આખા વડલી ગામના અમારું નામ ઉછાળ્યું અને આખા અમારા કુટુંબના જ નહીં પણ આખા વડલી ગામના માતાજી કહીએ તો પણ એ સારું લાગે. કારણ કે બધાના કામ વડલી ગામના નહીં પણ બધી જગ્યાએ જ્યાં હોય ત્યાં બાખરકિયાની માતાજીની માનતા કરે તો એનું કામ પૂરું થાય છે. અને એમ અમારું હજી વધી પણ કામ પૂરું થયું છે. અને પહેલાં અમારા માતાજી જ્યારે બેસાડ્યા હતા ત્યારે અમારો માતાજીનો ઓરડો જૂનો હતો, પડી જાય તેવો હતો, છતાં ગમે તેવો વરસાદ વાવાઝોડું હોય તો પણ એ પડ્યો નથી. અને ભગવતી આજે લીલા લેર કરી દીધા છે, કુટુંબ એક કરી દીધું છે, કુટુંબને બધાને અમી વરસા વરસાવી છે. તો આ ભગવતીએ બાખરકિયા કુટુંબમાં વડલી ગામમાં જેમ કામ પૂરા પાડ્યા એમ જે જે માતાજીને સંભળે એને બધાના પૂરા કામ પૂરું પાડે એવા મારા માતાજીને વિનંતી કરું છું. અને અમારા કુટુંબમાં કોઈ ગરીબ ન રહે, કોઈ દુઃખી ન રહે અને સમુદ્રના મોજા આવે તેવી રીતે ધનની રેલમ સેલમ આવતી રહે. અને અમારા કુટુંબનું નહીં પણ વડલી આખા ગામમાં કોઈ ગરીબ ન રહેવો જોઈએ અને બધાની ઉપર મા ભગવતીની કૃપા વસતી રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય મેલડી માં. તો આપણને ગુણવંતભાઈ બેન બે શબ્દ વિશે એને કહીએ. જ્યારે શિરાકભાઈ બાખરકિયા પરિવારની વાત કરી છે મા ભગવતીમાં મેળડી મને, 450 વર્ષ પહેલાંની કહાની છે મા ભગવતીમાં મેળડી. વરાહલાખાની મેળડી, વગડા વાઘરીની પાંચથી મેળડી લીધેલા. અને જ્યારે વરાહલાખા મેળડીમાં લાવ્યા અને ત્યારે એટલે વાઘરીને એટલે કીધું કે ભાઈ મેરડીમાં તમે મને 4 હાથામાં આપેલા તો હું મારી ઘરે ભગવતીને માં મેરડીમાંને હું લઈ જાઉં તો એનું પ્રમાણ. તો ત્યારે વાઘરીએ કીધું કે તમે જ્યારે ગાડામાંથી હેરડી ઉતારો એ પહેલાં દેવી પૂજકે કીધું કે 4 હેરડીના હાથા તમે ઉતારો ત્યારે જ્યારે તમારે જે જગ્યાએ ભગવતીને બેહાડવાના હોય માં મેરડીને એ જગ્યાએ હાથા 4 મેળવા અને પછી તમારે ગાડીમાંથી મા મેરડીમાંનું ફળું તમારે લઈ અને પડથાર તમે જ્યારે સડો ત્યારે મા ભગવતી એટલું તમને કહે વરાહલાખા તે એમ કહે કે જો સર્વો બાખરકિયાનું હું જો કામ કરું તો બાપ કલયુગની મા મેરડી હું બોલું બાપ, જો ધાર્યા કામ જો કરું તો એમ માનવું કે હું વરાહલાખાની મેરડી હું બાખરકિયા પરિવારમાં હું માનું છું. તો મા ભગવતી મેરડી મને કૃપાથી અમારા બાખલકિયા પરિવાર એક થયા. પછી બીજા નંબરની અંદર મા ભગવતી ચોટીલાની સાઉન્ડ મા મેળીમાના કૃપાથી સપ્તિધૂળનો ડુંગરો ચોટીલા વૃક્ષો ડુંગર સપ્તિધૂળના ડુંગરાની મા ભગવતી ચોટીલાવાળી સાઉન્ડ
ઈ માં ભગવતી મેરડીના કૃપાથી માં સાઉન્ડામાં અમારે પણ પ્રગટ થયા અને માં ભગવતી સાઉન્ડામાં પણ સૌના કામ દુખિયાના કામ કરે. અને ભગવતી તો અંતરયામી છે અને સૌનું રક્ષણ કરે માં ભગવતી. તો જે ભગવતીને શ્રદ્ધા અને વિશ્વાસ એ માને તો માં ભગવતી છે, અને વિશ્વાસ ન હોય તો ભગવતી નથી. કારણ કે હંમેશા કારણ કે જો માં દુનિયાની માલપા ત્રણ શબ્દ છે, ત્રણ માં છે આપણી. પહેલાં આપણી કુળની દેવી, પછી આપણી માં જેને જન્મ આપ્યો આપણી એ આપણી માં, અને ત્રીજી માં આપણી ધરતી, એની ઉપર આપણને હાલવા દે અને સારા સંસ્કાર સારા કામ ભગવતી આપણી પાસે કરાવે છે. તો હું એવી પ્રાર્થના માગું છું ચંડી સાઉન્ડામાં માં વરાહલાખાની મેલડીને, કો ભાઈ બાખલોચિયા પરિવારને, જો 54 વર્ષથી અલગ અલગ હતા બધા ભાઈઓ, બાખલોચિયા પરિવારમાં 6 ભાઈઓનું પરિવાર છે, તો અલગ અલગ રહેતા તો અમારી માં મેલડી અને માં ચંડી સાઉન્ડા માં ભગવતી એની કૃપાથી અમે એક એક હાથે બધા એક હાથે તાળી હોય હો ભાઈઓ અમે તાળી પાડી છીએ માં ભગવતીની. જય માં મેલડી, જય માં સાઉન્ડામાં. અમને જો એવી પ્રાર્થના છે માં ભગવતી માં મેલડીમાં પાય ને સાઉન્ડામાં પાય, જે દુખિયા આવે એને માં દુખિયાના દુખડા ભાંગજે. જો અમારા કુળમાં જો માં ચંડી સાઉન્ડામાં પૂજાતા હો કે માં વરાહલાખાની માં મેલડી વગડા વાઘરીની મેલડી એવું વચન આપ્યું છે કે જો કોઈ મારા શરણે મને મસ્તક નમાવે તો હું એનું કામ ન કરું તો બાપ હું મેલડીનું કહેવાઉ. બાપ ગમી માનતા કરે તો હું 3 દિની માલ પાંગે 3 ઘડીની અંદર હું ન લાવું તો એ માનજો કે હું મેલડી બોલી. બાપ જય માતાજી.